ફાઇનલી 10:30 કલાક પછી અમે નાસ્તો કરીને આવી ગયા. ભાભીએ માથું ઓરાવી લીધું. હે મિત્રો, કેમ છો તમે? મજામાં છો? સ્વાગત છે તમારા આપણા નવા બ્લોગ ની અંદર. તો 11 વાગ્યા અત્યારે, આજે હે રવિવાર. તો આજે બાના ઘરે હે જમવાનું. હમણાં પિત્રો કાર્ય કર્યું હતું ને, એટલે હે જમવાનું. તો ભાઈ ના વાગ્યો હે, તો હવે હું નાહી લઉં ને હવે પછી જઈએ બાના ઘરે ને મંદિરે. તો ચાલુ નાહી લઈએ, મંદિરે જઈ આવીએ ને આજના દિવસની શરૂઆત કરીએ. નાહી ધોઈને રેડી થઈ ગયા, 11:30 વાગ્યા. મમ્મી તો હોવા ભેગા જોઈ આવ્યા હતા. તો હવે હાલો હું ત્યાં પેલા જાય, પછી લાલો જાય ભાભીને તેડવા ને બનાવી બેન બધા હોય એટલે બ્લોગમાં બન્યા રહેજો. તાકાતવાળો બ્લોગ થવાનો હોય. તો અત્યારે 10:45 વાગ્યો, ઘરે આવ્યા બેઠા ભાઈ ને ભાભી ને બનેવી બેન આપણા ભાઈ. શું કહે બધાય પાર્ટી દીદી? સારું ને બોલો કઈક. હવે હઈ હા રાખો થી હાવ. લાલા બોલ તું કઈક. બરાબર. હવે તમને બધાને ક્વેશ્ચન કરું. 5 કિલો રૂ ને 5 કિલો ખાંડ, શું ભારી? શું ભારી? તમે ગાઈસ કમેન્ટ કરીને કેજો કે 5 કિલો રૂ ને 5 કિલો ખાંડ માં હું વધારે. જી જોયું, જો આપડા ભાઈએ સાચું કીધું, 2-5 કિલો જ છે. તો યાર મગજ દોડાવો. ડિસાઈડ કરતા હતા બધું જોઈને માથાકૂટ થઈ ગઈ. હજી નક્કી જ નથી ક્યાં જવું. નહીં તો હવે વિચારીએ દાદા હું પ્રોગ્રામ કરું. શું કે નવીન માં બ્લોક ચાલુ કરે? જયેશ મામા મજામાં? તો રેડી જમવાનું આવી ગયું. પૂરી, ઢોકરા, જાંબુ, ચટણી, શાક. આપણા મામા હે આ રાજુ મામા, મોટા બાપુ જમે, પછી આપણા ભાભી બેન ભાઈ સર્વ કરે બધાય ને બનાવી બેઠા. તો હવે જમી લઈએ. ઘરે આવી ગયા હે જમી કરીને ને હવે પ્લાન થયો હે મૂળ દ્વારકા. એટલે હર્ષદ વિસાવાડા, પેલા વિસાવાડા કે ખબર નહીં મંદિર આવે મૂળ દ્વારકાનું, તો ત્યાં જવાનું હે ને પછી જવાનું હે હર્ષદ. તો પેલા હર્ષદ જાઉં ને રિટર્નમાં આવી ગયું મૂળ દ્વારકા. એટલે વ્લોગમાં બન્યા રહેજો, જોવાની મજા આવશે. બાના ઘરેથી ભાભીને લઈને ભાઈ ગયા કપડાં બદલાવવા. ભાભીને કપડાં બદલાવવા હતા ને પછી હું ને મારા બંને વીરામ બધા આવ્યા આપણા ઘરે ને પછી હવે ભાભી ને ભાઈ અહીંયા આવે એટલે આપણે સીધા જઈએ હર્ષદ બાજુ મારી મૂકીએ. એટલે વ્લોગમાં બન્યા રહેજો. તો હલો હું જલ્દી જલ્દી તૈયાર થઈ થઈ ગયો રેડી. હવે ભાઈ ને અહીંયા આવી ગયા હે, તો હવે માથું ઓરાવી લઉં પછી નીકળીએ હર્ષદ બાજુ. તો હવે અત્યારે ફાકીનો હોલ્ટ બનાવીને જોતો તો ઉભા રહ્યા. રેડી? હા હું હે, હું હે બનાવ્યા દીદી બેન બરાબર. તો રેડી, તો હવે જઈએ હે હર્ષદ બાજુ. અહીંયા ઉભા હતા બનાવીને ફાકી ખાવી હતી. તો અહીં ભાભી પૂછતા હતા કે આ જાડવાનું શું હે, આ કંઈક જો આવું દેખાય છે. આ જોઈ લ્યો, ખબર હોય તો કમેન્ટ કરજો. હવે જઈએ હર્ષદ. પહોંચી ગયા છે આપણે હર્ષદ. 4:45 વાગ્યા અત્યારે ને પૂગી ગયા હર્ષદ. અહીંયા ફોટો શૂટ તો અલાઉડ નહીં હોય. નહીં જોઈ ને અંદર નહીં હોય, કલાક જેવો થાય. 35 કિલોમીટરનો રસ્તો છે. તો હવે જાય છે દર્શન કરવા. તમે આવો આમથી એટલે મંદિર દેખાય. અહીંથી તો નથી દેખાતું, ઉપર એક મંદિર છે. આ બધી પાડી આખું પગથિયા ઓલી બાજુ. અહીંયા ઉપર એની પાછળ એક મંદિર છે હર્ષદ માનું. એ નવું બને એટલે બીજું મંદિર છે અહીંયા. તો હવે દર્શન લઈ લીધો છે પૂજાનો સામાન ભાભીએ, બરાબર ને ભાઈ બનેવી દીદી. તો હવે ઉપર તો મંદિર શું કામ હે ને, કયા કઈક કામ આવે ને, તો એટલે ઉપર નથી જવા દેતા. તો અહીંયા દર્શન કરી લઈએ. આ હે મંદિર ને આ મંદિરના પાછલા ભાગમાં અમે ઉભા હે. આ હે સીડી જોઈ લ્યો તમે. આ હે આખી સીડી ઉપર જાય
પણ ત્યાં તો અત્યારે જવા નથી દેતા ને, મંદિરમાં શૂટિંગ નથી કરવા દેતા, એટલે અમે દર્શન હવે કરી લીધા હે. રેડી ને તમને હામાં બેઠા હતા ને ગોતતા હતા, બોલો લ્યો આ હરે ખરો. તો અત્યારે 5 વાગ્યા દર્શન કરીને આવી ગયા સોડા પીવા માટે. ભાભી ને ભાઈ ને આવે પાછળ, હું કેમ હસતા હસતા આવો હું કરતી હતી દોઈડ માહી પીવું તાકાત વાળી. અત્યારે તડકો હે તાકાત વાળો જોરદાર, નામું નથી જોવા તું મારે મોબાઈલ માં એ જ બાજુ રાખો. તમારે જો પોરબંદર થી આવવું હોય હર્ષદ, તો 35 કિલોમીટર થાય ને હર્ષદ માતાજી નું મંદિર છે, ગામ ગાંધવી, પછી જિલ્લો દેવભૂમિ દ્વારકા હે ને, એમાં લખ્યું હોય વાત જિલ્લો દેવભૂમિ દ્વારકા એટલે તો એવું છે. ને તમને ખબર હોય તો કૃષ્ણ ભગવાન ના કુળદેવી એટલે હર્ષિદ્ધિ માં. તો હવે અંદર જઈએ હે નાસ્તો કરવા. મેં લીધા ગાંઠિયા ખાવા કોઈને, હવે ગાંઠિયા હોય કઈ ન જોયો. દ્વારકા ફુગાડવાના હોય તો ફુગાડતો, વણેલા ગાંઠિયા હોય ને તો ખરે રાટી કરતી જાય. લાયસન્સ આવશે તેથી ફુગાડી દે, જ્યાં આવશે ને ત્યાં. હો બધા એ નાસ્તો કરી લીધો ને ભાભી ત્યાં સુધી વાળા જોરાવતા હતા, હવે ખાય છે. કેમ તમે તો ફાકી બનાવતા હતા ને, ફાકી વિથ કુરકુરે. અરે બધું હાલે તમારે તોરેડી સોડા. 10 કલાક પછી અમે નાસ્તો કરીને આવી ગયા, ભાભીએ માથું ઓરાવી લીધું. હું કહું કે 10:30 કલાક પછી આપણે નાસ્તો કરીને આવ્યા એમ, તો કેટલા આજે 1.5 કલાક જ થયો. સોરી. તો હવે આવ્યા બીચે મંદિર પછી, તો બીચ જરીક જોઈ લઈએ ને તમને બતાવું. વરસાદ આજે હું કરતો હતો ને, કારા ભમર જેવા વાદરા ચડ્યા, આવે નહી તો સારું એટલી આપણે ખબર પડે. આ ઘર કેવાના બનાવે કોઈને કઈ ખબર છે? આ બધા પાણા કેવાના કરે હે લાલા, એ જેટલા પાણા ઊંચા કરી એટલે ઘર હોય એવું કઈક હોય ને ભાભી? હે હું કે હે બનાવી હું બોલ્યા બોલો તો કરી. આપણે પુલે થી આવ્યા, ઈ પુલ એ સીધો જાય પોરબંદર. આ બીચ છે જોઈ લ્યો, સામે બોટિંગ છે તમારે કરવું હોય તો. આ બીચ છે આખો, રાધે રાધે નો સ્નાન લઈ લીધો, જોઈ લ્યો મસ્ત ફોટા પાડ્યા આપણે, ભાઈ ભાભી એ ફોટા પાડ્યા. હવે જઈએ હે મૂળ દ્વારકા. મૂળ દ્વારકા મંદિર એ યાદ ના આવતું હોય તો ચપટી મસ્ત ફોટા પાડ્યા, ઇન્સ્ટાગ્રામ માં મૂકીશ ને ભાઈ. ઇન્સ્ટાગ્રામ ની લિંક આપણે ડિસ્ક્રિપ્શન માં આપી દેજો, કોઈ જે નવા સબસ્ક્રાઇબર આવ્યો હોય એ હું ફોલો કરે. આપણે સ્કૂટરે આવી ગયા ને હવે જઈએ અહીંથી મૂળ દ્વારકા. અહીંયા આ ભાઈ અહીંયા વિસા વાળા અહીંયા સાંભળેલું હોય લાલા, 71 માતાજીનું મંદિર હે ને, ત્યાં એક બીચ છે, ત્યાં કોઈ હજી સુધી પૂછ્યું નથી. મેં એક વિડીયોમાં યુટ્યુબમાં જોયું હતું, પણ અહીં તો હવે ખબર નહીં ક્યાં હોય, બધું ફર્યું કે મળ્યું નહીં કઈ. તો શ્રી મૂળ દ્વારકા તીર્થધામ મંદિરે આવી ગયા આપણે, હવે જાય અંદર. ભાઈ ને બધા આવી ગયા અંદર, મંદિરે પૂગી ગયા બધાય. દીદી અહીંનો ઇતિહાસ બોલતો હું છે તો નથી કેતી, કૃષ્ણ ભગવાન અહીંથી જયારે દ્વારકા જતા હતા ને પોરબંદર, ચા પાણી નો જયારે અહીંથી દ્વારકા જતા હતા ત્યારે આ મંદિર રાત રોકાણા વિરામ કર્યો, આરામ કર્યો હતો એમ તમે કહી શકો. ત્યાંથી તો ફોટો પડવાનું મનાય છે, અહીંથી દેખાડી દઉં તમને, જોઈ લ્યો આ હે દ્વારકાધીશ નું મૂળ મંદિર. વિસાવાડા થી આમ હે ને નીચે ઉતરવાનો એક રસ્તો આવે, ત્યાંથી તમે આ ભાઈ હા તું બોલ લે, ત્યાંથી તમે આમ નીચે ઉતરો ને તો મૂળ દ્વારકાધીશ મંદિર આવે. રાઈટ સાઈડ ટર્ન લ્યો ને તો મસ્ત પાર્કિંગ ને આવે, મસ્ત મંદિર છે. જયારે કૃષ્ણ ભગવાન દ્વારકા જતા ત્યારે એની અહીંયા આરામ કર્યો હતો આ મંદિર માં, પોપકોર્ન માં બગડા સટી બોલાવી ને વાવ જોવાની છે. આ કા હજી વાવે છે ને, જો અહીંયા મૂળ દ્વારકા વિસાવાડા નો ઇતિહાસ વાંચી લ્યો તમે, વિડીયો પુશ કરીને વાંચી લેજો. આવી ગયા છે આપણે
વાવ માં ભાભી બીક નથી લાગતી ને તો બરાબર વાવ ધીસ ઇઝ વાવ છે આ વાવ છે ક્યાંની છે આ વિસાવાડા મૂળ દ્વારકાની વાવ છે હજી પગથિયા તો હે પણ ખોટા આપણે જોખમ લેવાના થતા નથી બરાબર ને આ જો આ એક ભગવાન ના મંદિર ને હે આ જોઈ લો મંદિર તો ના કહેવાય પણ મૂર્તિ અરે તું ઉપર ગઈ વાહ વાહ તો આ હે વાવ 13મી સદીમાં આ વાવ બની હતી ને જ્ઞાનવાપી તરીકે લોકો આને ઓળખે છે જ્ઞાનવાપી વાવ આ વાવ નું નામ હે વા મેં વાંચ્યું તું હમણાં તો 13મી સદીમાં આ વાવ બની હતી મસ્ત પલકા પલટી આવે લાલો જો હું તમને કહેતો એક બે બ્લોક પેલા મેં તમને કીધું હતું કે ચકેડા ખાઈને લાલો જો આ ચકેડા ખાઈને મોટો થયો એટલે પછી શું હોય કાલા બધા ખાઈએ સુરત દાદા પોપકોર્ન સ્ટાર ટેસ્ટી ટેસ્ટી ને ટેસ્ટી પોપકોર્ન એટલે ખાઈ હાલો દ્વારકાધીશ મંદિર ની બાયણે જ છે એક રેકડી ઉપર ખાવી હોય તો ખાઈ લાવો મસ્ત જૂના ખાના ખાઈને આવ્યા મસ્ત આમ હું નાના હતા ત્યારે ખાતા કાઢી દઈએ આપણે તો બધા ભેગું કરીને ભેળ બનાવતા ને કાલા યાદ હે ને બનેવી ફાકી ખાઈને ગા બનેવી મજા આવી વિસાવાડા દ્વારકા મંદિર છે એની બાયણા જે ભાઈ ઉભે આવો તો ખાજો હવે સીધા મારી મૂકીએ પોરબંદર બાજુ બરાબર ને હે હવે સીધ જવું પોરબંદર ને ફાઇનલી 17:30 કલાક પછી એમાં આવ્યા ઘરે લે ઓહો ગા એમાં બોલાય એવું મજા આવે મજા આવે હું હવે ચોપાટી જવાનું ગા જપ નહી હો તમને એવું તો કઈ નથી આ તો ખાલી વાત થાય બરોબર ને બનશી ના તો વાત થાય મળી વાત થાય તો હાળા હાથ આવી ગયા ઘરે આવી ગયા ફ્રેશ થઈ ગયા અને બેઠા હવે ઘડીક વાર ને પછી જાય હવે ચોપાટી બાજુ 8 વાઈ ગયા ચોપાટી બાજુ પ્રસ્થાન કરવાની તૈયારી ધામો નાખવાની તૈયારી જે બોલવું હોય મજા આવે બરાબર ને ચોપાટી ગયા હતા બસ ખાલી ચોપાટી તો લાઈટ નથી એટલે પછી ન્યા વ્લોગ ના કર્યો હું તમને ચોપાટી તો પછી હર વિડીયો માં જ્યાં ત્યાં દેખાડી એટલે તમે પછી બોરિંગ થઈ જાવ ને પછી નવ્યું ઘરે ગલી માં ગયા હતા એટલે એ પછી એક ને એક દેખાડવું એટલે એના કરતા પછી ના ઉતરવું સારું રહી એમ તો હવે આ વ્લોગ ને આપણે અહીંયા જેન કરીએ આપણે આજે મૂળ દ્વારકા મંદિરે ગયા હર્ષદ માતાજીના મંદિરે ગયા તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને કહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધાને